અમદાવાદમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ મતદાન કર્યું. નારણપુરામાં સાંસદે મતદાન કર્યું. પરિવાર સાથે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. आप जो दृश्य जोई शको छो के अत्यारे हाल तेओ मतदान करी अने परत जई रह्या छे. तेमने पूछीशुं खास के प्रकारनो आजे माहौल जोवा मळी रह्यो छे. आपनी जे जवाबदारी छे ते वहेली सवारे ज आप परिवार साथे अहीं मतदान करवा पहोंच्या. अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनमां नारायणपुरा वोर्ड अने नारायणपुरा म्युनिसिपल शाळामां परिवार साथे मतदान कर्युं छे. समग्र अमदावाद शहर अने गुजरातमां जिल्ला पंचायत होय, तालुका पंचायत होय, नगरपालिका होय के महानगरपालिकामां एक तरफी भारतीय जनता पार्टी तरफनुं वातावरण छे. भारतीय जनता पार्टीए समयसर एना उम्मीदवारों नक्की कर्या छे. नवा चेहराओं ने तक आपी छे, युवाओं ने तक आपी छे. रोटेशन पद्धति जेम बदलातु जाए वातावरण, एम भारतीय जनता पार्टीए वातावरण बदलवानो प्रयास कर्यो. अने गया वखते जे सीटो आवी थी तमाम कॉर्पोरेशनोमां, जिल्ला पंचायतोमां, तालुका पंचायत, नगरपालिका, एमां पण सीटोमां वधारो थवानो छे. અને જે લીડ હતી એ લીડમાં પણ વધારો થવાનો છે. મતોનું ધ્રુવીકરણ થાય તે માટે અન્ય પક્ષો પણ આ વખતે મેદાનમાં છે, શું લાગી રહ્યું છે? અન્ય પક્ષો ગુજરાતમાં કદી ચાલ્યા નથી. ગુજરાતનું જાહેર જીવન તમે 50-60 વર્ષનું જુઓ તો બે જ પક્ષ ચાલે છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. અહીંયા આગળ ત્રીજો પક્ષ ચાલવાનો નથી, એમની ડિપોઝિટો જવાની છે. ફક્ત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જ માહોલ છે. કોંગ્રેસમાં જૂથબંધી છે, અંદરની લડાઈ છે, એટલે કોંગ્રેસ પણ મેદાનમાં નથી. ખાસ હવે પછીની આપની જે જવાબદારી છે તે આપ આપના વિસ્તારમાં નિભાવવા જશો. નારણપુરા વિધાનસભામાં 3 વોર્ડ આવે છે, સ્ટેડિયમ વોર્ડ, નવાવાડ અને નારણપુરા. આ ત્રણેય વોર્ડમાં વધુ ને વધુ મતદાન થાય એ માટે કાર્યકર્તાઓનો સંપર્ક કરી, અમારા પેજ પ્રમુખોનો સંપર્ક કરીને સાંજે 6 વાગ્યા સુધીમાં વધુ મતદાન થાય એ દિશામાં કામગીરી રહેશે. આપે ફેમિલી સાથે અત્યારે મતદાન કર્યું છે, લોકોને વધુમાં વધુ મતદાન થાય તે માટે આપની શું અપીલ? લોકોને મારી વિનંતી છે કે લોકશાહીનું આ પર્વ છે, લોકશાહીના પર્વમાં તમામ લોકોએ ભાગીદાર થવું જોઈએ. મત આપવો એ લોકશાહીમાં દરેકની જવાબદારી છે, ફરજ છે. મત આપીએ નહીં અને પછી આપણે ટીકા કરીએ એના કરતાં આપણને જે યોગ્ય લાગતું હોય. આ કોર્પોરેશનની લોકલ કામોની ચૂંટણી છે, એમાં ભારતીય જનતા પાર્ટીના જાગૃત ઉમેદવારો વર્ષોથી કામ કરતા આવ્યા છે અને એમના જે પ્લસ માઇનસ અનુભવ હોય એ પ્રમાણે ચોક્કસ મતદાન કરવું જોઈએ એવી મારી પ્રજાજનોની વિનંતી છે. બિલકુલ. તો જે રીતે નરહરિ અમીને કહ્યું પોતાના પરિવાર સાથે તેઓ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા, પ્રજાકીય જે પોતાનો જે અનુભવ છે તેના આધારે મતદાન કરવું જોઈએ તેવું તેમણે જણાવ્યું. કેમેરામેન શૈલેષ બગડા સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો મતનો મહાસંગ્રામ, આજે મહાનગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ મતની ટકાવારી જે સામે આવી રહી છે તેને લઈને રાજકીય પક્ષો ક્યાંક ચિંતામાં દેખા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સુધીર રાવલ, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપનું સ્વાગત છે. જપન પાઠક પણ આપણી સાથે જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપણી સાથે મનસ્વી થાપા પણ જોડાઈ ગયા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. ભાજપ તરફથી આપણી સાથે ભાજપ નેતા કિશનસિંહજી જોડાઈ ગયા છે. ઘનશ્યામ ગઢવી, જેઓ કોંગ્રેસના નેતા છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને નીતિન બારોટ જેઓ આપના નેતા છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. કિશનસિંહજી, સૌપ્રથમ આપની પાસે આવીશ. જે રીતે ટકાવારી સામે આવી રહી છે, કહી શકાય કે ભાજપ જન જન સુધી પહોંચવામાં અને જે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું મેસેજ થ્રુ પણ કે વોટિંગ કરો, પરંતુ એ વોટિંગ કરવાના મેસેજ ક્યાંક સફળ ના થયા હોય તેવું લાગી રહ્યું છે. તમામ લોકો વોટિંગ કરવા માટે બહાર તો નહીં નીકળ્યા? ગુડ ઇવનિંગ નિધિ. બિલકુલ નહીં. આજે સૌથી સારા સમાચાર આવ્યા છે કે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી કોરોનાને મહાત આપી અને મતદાન કરવા જઈ રહ્યા છે અને ઇટ્સ અ પોઝિટિવ મેસેજ. સી, ભારતીય જનતા પાર્ટીએ પેજ સમિતિ, પેજ પ્રમુખ, મંડળો, બૂથ કાર્યકર્તાઓ આ સૌને, અમારે ત્યાં દરરોજ ચૂંટણીનો માહોલ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ કોઈ નવી વાત નથી. પણ યસ, ભારતીય લોકશાહી માટે, વાઇબ્રન્ટ લોકશાહી માટે બાકીના લોકો શું કરી રહ્યા છે ચોક્કસ પ્રશ્ન છે. અમારા કાર્યકર્તાઓ લોકોના ઘર સુધી ગયા, પણ આપણે એક વાત પણ નોંધવી રહી, કોરોના કાળ છે, લોકોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ છે, કોરોનાનો ફિયર પણ છે. એ કોરોના મેજર કારણ બની અને ઉભર્યું હોય એવું લાગી રહ્યું છે. પણ હજી પણ અમે આશ્વસ્ત છીએ કે જે અમારા પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબ કહેતા આવ્યા છે કે અમારા પેજ સમિતિના સભ્યો જે અણુબોમ રૂપી ફાટશે હમણાં, એટલે ધ મિનિંગ ઓફ દેટ સેન્ટેન્સ ઇઝ કે અમે લોકોના ઘર ઘર સુધી પહોંચ્યા છીએ અને લોકોને પ્રોત્સાહિત કરીશું કોરોનાની ગાઈડલાઇનમાં રહી, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી અને મતદાન મથકે જાય. અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ આપણા બંધારણનો પાયો છે, આપણા દેશનો પાયો છે, એના ઉપર જ આપણી વિધાનસભા અને લોકસભા સુશોભનમાં સારી લાગે છે. સ્થાનિક સ્વરાજ માટે ગાંધીજી પણ એટલા જ આગ્રહી હતા. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી
પ્રજાના આશીર્વાદ મેળવી રહી છે, પ્રજાની સેવા કરી રહી છે, પ્રજા વારે ઘડી અમારી ઉપર આશીર્વાદ વરસાવી રહી છે. અને આ વખતે પણ આ વખતની જે લડાઈ છે અમારી માત્ર જીત માટેની નથી, વિકાસ સામે અતિ ગતિથી વિકાસ કરવા માટેની લડાઈ છે. અમે લોકો સાથે સીધા કનેક્ટ કોન્ટેન્ટ અને ઇન્ટેન્ટ દ્વારા થયા છીએ. લોકોને એ સમજ છે, જ્યાં પણ અમારી સામે જે પણ રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય, હેપીનેસ ઇન્ડેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કીય, ફાર્મિંગ, બેરોજગારી, રોજગારી, મહિલાઓ, યુવાનો, આ તમામ પ્રશ્નોમાં અમે કામ કર્યું છે. વિકાસની ગતિ જ્યાં પણ ધીમી છે, અમે વિનમ્રતા સાથે એનો રિપોર્ટ કાર્ડ લઈ અને અમારા ઉમેદવારોએ એનો સ્વીકાર પણ કર્યો છે. અને પ્રથમ વખત એવું બન્યું છે નિધિ, 192 અમારા ઉમેદવારો અમદાવાદના અને બાકીની 5 મહાનગરપાલિકાઓના તમામે પ્રતિજ્ઞા લીધી છે પ્રજાકીય કામોમાં અગ્રેસર રહેવાની, રાજ્યહિત અને રાષ્ટ્રહિત સાથે. જી બિલકુલ, જી બિલકુલ.